અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ઘણો બધો રોષ ફેલાઈ રહ્યો છે. પરમ દિવસે જુઓ મિત્રો, સમાજના મોટા મોટા અધિકારીઓ તથા આમ આદમી લોકો પણ ન્યાય માંગવા માટે મોટા મોટા અધિકારીઓને મળી રહ્યા છે. આ આંદોલન અમારું ઉગ્ર થવાનું છે. મંગળવારે ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ ખાતે, સિવિલ હોસ્પિટલ ખાતે અમે દરેક દલિત સમાજના લોકો અહીંયા ઉપસ્થિત થવાના છે અને ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માંગવા માટે અમે જન આંદોલન શરૂ કરવાના છે. અમારી માંગ એવી રીતના, પગાર એક તો માંગ્યો અને વગર વાગ્યા બધી વસ્તુ અને માયરી, એ બધી વસ્તુ યાદ નથી માયરી કેમ મને, આ તો બધું માયરી મારો અમારો કારણ શું, મારો વાક શું કેમ મને માર્યો. ગઈ તારીખ 22/11/2023 રોજ 8:30 અરસામાં રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ નામના શોપિંગ સેન્ટરમાં એક એટ્રોસિટી એક્ટ મુજબનો બનાવ બનેલ છે. જે કે અમે ફરિયાદ શ્રી નિલેશભાઈ કિશોરભાઈ દલસાણિયા કે જેઓ અગાઉ વિભૂતિબેન પટેલ નાઓની ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપોર્ટની ઓફિસમાં 20 દિવસ અગાઉ કામ કરી ચૂકેલા હતા, તેમનો 20 દિવસનો જે પગાર હતો તે આ બેન આપતા ન હતા. તેના કારણે આ જે ફરિયાદીશ્રી છે તેમણે અવારનવાર સંપર્ક કરવા છતાં પગાર ન આપેલ અને બનાવના દિવસે બનાવના સમયે ફરિયાદીશ્રીને પોતાના શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે બોલાવી અને અજાણ્યા લુખ્ખા ઇસમો સાથે માર મરાવેલ હતો. તે સંદર્ભેની ધોરણસરની ફરિયાદ જાહેર થયેલ હતી, જે ફરિયાદ PSI સંદર્ભે લઈ વિધિસરનો ગુનો દાખલ કરેલ હતો. જે કામે ફરિયાદમાં વિભૂતિબેન ઉર્ફે રાણીબા, હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રાજ પટેલ, પરીક્ષિત પગલાણી તથા ડીડી રબારી આ નામજોગ આરોપીઓ છે તથા અન્ય 7-8 જણા સામે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે તે વખતે IPC કલમ 323, 504, 526 અને રાયોટિંગની કલમ તથા એટ્રોસિટી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ત્યારબાદ SP સાહેબની સૂચના અન્વયે આગળની તપાસ સમય સંભાળી અને ફરિયાદનું વિશેષ નિવેદન ફરિયાદીશ્રીએ આ કામે પોતાના ખિસ્સામાં રહેલ ₹500 તથા તેમની સ્માર્ટફોન આ કામના આરોપીએ લૂંટી લીધેલ હોવાની હકીકત જણાવેલ હોય તેથી આ કામે લૂંટની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત જે આ નામજોગ 5 આરોપીઓ છે તે આરોપીને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. ફરિયાદીશ્રીના ભાઈને સાથે રાખી અને જે આરોપી છે આરોપીની ઓફિસમાં તથા આરોપીના ઘરે ઝડપી કરવામાં આવી હતી. દરમિયાન આરોપી મળી આવેલ નથી. જે આરોપીની સર્ચ કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવેલ છે, જેમાં એક ટીમ SC ST સેલની, એક CTA ડિવિઝન પોલીસ એન્ડ PI શ્રેણી તથા એક ટીમ રિસ્ટા PSI ની બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત LCB ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ જારી કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ જે સમાજના લોકો તેની રજૂઆત હતી કે ભાઈ આ લોકો પાસે પાસપોર્ટ છે તો આ વખતે આગળની કાર્યવાહી કરવા માટે એ લોકોએ રજૂઆત કરેલી હતી. સંદર્ભે આગળની કાર્યવાહી તજવીજ કરવા જારી.
છે ફરિયાદમાં આને ઉલ્લેખ કરાવ્યો છે કે ભાઈ જ્યારે લેવા ગયો ત્યારે એને માર માર્યો અને બાદમાં એને ચપ્પલ ચડાવવા માં પાત્ર કરવાનો ઉલ્લેખ છે કે ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે ફરિયાદ ઓનલાઈન કરવામાં આવેલ છે જે ફરિયાદમાં ઉલ્લેખ મુજબ એને બેલ્ટ વડે માર મારવામાં આવેલ છે પીઠના ભાગે વાંસાના ભાગે તથા જે વિભૂતિબેન છે એમના પગમાં પડી ચપ્પલ ઉપર માથું ડાળીને માફી માંગવા માટે મજબૂર કરવામાં આવેલ હતા તેનો વિડીયો ઉતારવાનો થી ફરિયાદ રજૂઆત કરેલ છે જ્યારે આરોપી પકડવામાં આવશે ત્યારે મોબાઈલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ જારી છે કાવતરાની કલમના કોઈ પુરાવા મળશે તો ઉમેરવામાં આવશે છોકરો બહુ હશે રામાયણ સોસાયટીમાં ગમે ને પૂછી જુઓ ભણતર તમારે મધ્યા કઈ ખાવું હોય તમારે માવતર ના પેટે તમારે ઉધાર લેવો તો તમે મધ્યા થાવ એને પાછું લઈને એને માફી મંગાવી એને ચપલું કેમ ચલાવી શું માગે છે આપણે પગાર નથી એમને ચપલું ચડાવેલો મતલબ શું હજી ભેદભાવ હે એ તો હજી છોકરો હે હજી બચ્ચું કહેવાય નાનું 20-21 વર્ષનો મોટો જુવાન જણનો કહેવાય તો એની હારે કેમ એવું બનાવે એને કેમ એવું કહે એનો માગ મને તો કીએ હજી અમે આવી કીએ કે આનો આ માગ હતો એનો માગ નથી તો અમારે સમાજ આરે કેમ આવું ભેદભાવ થાય એ તો છોકરો હે કાલ વારે અમે દીકરી પહેલા 5 વર્ષ પછી તો હજી એવો તમે આવો અમને દીકરી પહેલાને ના પાડશો ભણતર તમે માંડી ને આવી એના માટે અત્યારે તમે ગમે એને દીને હાજર કરો અને એમ જ માંગ એક એને જમતું ચટાડો એને ખબર કે માણસ ને ભાવ નાના નાના માણસ હોય તો એની વેલ્યુ હોય નો હોય એમને એની એને હું વિડીયો ઉતારી દીધું હે કે હું કોઈને કહીશ ને તો વિડીયો વાયરલ કરી નાખશું અને એ રીતે તને જીવતો નહીં રહેવા દે એટલે કોઈનો જીવ લેવાનો હક એ કોઈ